નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં બાળ દોસ્તો, હું છું ખોડિયાર દક્ષા, શ્રી ભાદરોઈ પંચાયતી પ્રાથમિક શાળા વતી આપ સર્વેનું આ વિડીયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તહેવારના દિવસો આવી રહ્યા છે. નજીકમાં જ રક્ષાબંધન, સાતમ આઠમ, નવરાત્રિ જેવા તહેવારો આવે છે. સામાન્ય રીતે આપણે આ તહેવારોની અંદર મીઠાઈઓ ખાઈએ છીએ અને નવા નવા કપડાં પહેરીએ છીએ. અને આ નવા નવા કપડાં પહેરવા માટે સૌથી પહેલાં આપણે બજારમાં તો જવું પડે ને. તો આપણે બજારમાં જઈ અને નવા નવા કપડાઓની ખરીદી કરીએ છીએ. પરંતુ આ નવા નવા કપડાઓ કઈ રીતે બને છે, કયા સાધન દ્વારા બને છે, એ ક્યારેય વિચાર્યું છે? તો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં રેસાથી કાપડ સુધી, એટલે કે કાપડ કઈ રીતે બને છે અને શેનામાંથી બને છે, એ આપણે શીખવાનું છે. અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે, તો તમે બધા ઘરે રહી અને કંટાળી ગયા હશો. તમને તમારા મમ્મી પપ્પા બજાર પણ નહીં લઈ જતા હોય. તો ચાલો મારી સાથે બજાર આવવું છે, કાપડના દુકાનની મુલાકાત લેવી છે? તો હા, ચાલો આવો મારી સાથે. આપણે આપણા જ ગામના વેરાભાઈ રબારીની કાપડની દુકાને જઈએ. ચાલો બાળકો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આપણા ગામના અગ્રણી અને શિક્ષણ માટે હંમેશા આગળ રહેનારા એવા વેરાભાઈ રબારીની દુકાને આવ્યા છીએ. તમે અહીં દુકાનની અંદર જુદી જુદી ભાત, જુદા જુદા રંગ અને જુદા જુદા પ્રકારના કાપડ જોઈ શકો છો. તો ચાલો આપણે વેરાભાઈને જ પૂછીએ કે તેઓ આપણને જુદા જુદા પ્રકારના કાપડ બતાવે. આ શાલ આવશે કચ્છી હાથવણાટની, પ્યોર ઉનની, અને 2-3 દિવસ બનાવતા લાગે. હાથવણાટની આખી આખી વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉનમાંથી બનાવેલી શાલ છે જે તમે અત્યારે જોઈ શકો છો, અને આખી આખી હાથવણાટ દ્વારા બનેલી આ વસ્તુ છે. 3-4 દિવસ બનાવતા લાગે આ વસ્તુ. 3-4 દિવસ જેટલો સમય લાગે આ બનાવવા માટે. આ છે કોટનની લાલ શાલ, સુતરાઉ. સુતરાઉ કાપડ કે જે આપણે કપાસમાંથી મળે છે, એ આ શાલ છે જે આખી આખી કપાસમાંથી બનાવેલી છે, કપાસના રેસામાંથી બનાવેલી છે. રેડ કલર કરાવેલો, કાપડ લાલ કલર કરાવેલો છે આના અંદર. આ પોલિસ્ટરની શાલ છે, મિલની. આ પોલિસ્ટરમાંથી બનાવેલી શાલ છે. પોલિસ્ટર શું છે એ આપણે આગળ શીખવાનું છે. તમે મશીનથી બનાવેલી શાલ જે છે એ જોઈ શકો છો, મશીનમાંથી બનાવેલી છે. આ રેશમનું કાપડ છે, મિલનું. આ રેશમી કાપડ છે જે પણ કારખાનામાં બનેલું છે, જે તમે જોઈ શકો છો સુંદર એના અંદર ડિઝાઇન કરેલી છે. એટલે આ છે આપણું રેશમી કાપડ. વિદ્યાર્થી મિત્રો, જોયું ને આપણે વેરાભાઈની દુકાનમાં આ 4 નમૂના જોયા. પણ આના સિવાય પણ તમે દુકાનમાં નજર કરશો તો બીજા અલગ અલગ પ્રકારના ઘણા બધા કાપડ તમને જોવા મળશે. આપણે વેરાભાઈનો આભાર માનીએ કે એમણે આપણે કાપડ જોવા માટે અહીં આવવાનો મોકો આપ્યો. આભાર વેરાભાઈ. બાળ દોસ્તો, જ્યારે આપણે દુકાનેથી કાપડ લાવીએ છીએ ત્યારે એ કાપડ આપણે સીધે સીધું પહેરી શકતા નથી. એ કાપડ આપણે દરજીને આપીએ છીએ અને દરજી પાસેથી આપણે શર્ટ, પેન્ટ, ડ્રેસ, ફ્રોક એવું બધું એનામાંથી સીવડાવીએ છીએ. ત્યારે દરજી પાસે સિવાઈ ગયેલા પછી બાકી કેટલાક આવા કાપડના ટુકડા રહે છે. અત્યારે આપણે આવા કાપડના ટુકડાઓનો ઉપયોગ કરી અને એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. તો બા દોસ્તો, તમને પણ આ પ્રવૃત્તિ કરવી છે? તો હા, તૈયાર થઈ જાઓ અને એના માટે એક આવો કાપડનો ટુકડો લ્યો. લઈ લીધો કાપડનો ટુકડો. હવે તમે જે કાપડનો ટુકડો લ્યો છો એ કાપડના ટુકડામાંથી આ પ્રમાણે એક રેસાઓ તમને જો બહાર દેખાતા હોય તો તમે એમને એને કાઢી શકો છો, અને ન દેખાતા હોય તો પણ તમે એને નખ વડે એનામાંથી જુદો કરી શકો છો. આ રીતે આપણે એક દોરો જે છે એ બહાર કાઢ્યો છે. તમે જોઈ શકો છો આ દોરો. હવે આપણે આ દોરાને નખ વડે આ પ્રમાણે પકડી અને બીજા નખ વડે એને વ્યવસ્થિત
આ રીતે દબાવી અને ખેંચવાનો છે. તમે જોશો તો દોરો જે છે એ વિભાજિત થઈ ગયેલો તમને જોવા મળશે આ પ્રમાણે. એટલે કે આ જે છે એ દોરો શેનો બનેલો છે, તો આ જુદા જુદા નાના નાના અતિ સૂક્ષ્મ તમને અહીં તાંતણા જોવા મળશે. એટલે કે દોરો છે એ આ તાંતણાઓનો બનેલો છે. આ તાંતણાઓમાંથી કોઈ એક તમે આ પ્રમાણે બહાર કાઢશો, જો કદાચ દેખાતું હોય તો, આ જે છે એને આપણે કહેશું રેસા. એટલે કે દોરો છે એ રેસાઓ તાંતણાઓનો બનેલો છે, અને આ જે તાંતણા છે એને આપણે રેસા તરીકે ઓળખીએ છીએ. તો બાળ દોસ્તો, આ પ્રમાણે આપણે રેસા જે છે એ ખ્યાલમાં આવ્યો. હવે આ જે રેસા છે એ આપણને કઈ રીતે મળે છે એ આપણે જોવાનું છે. બાળ દોસ્તો, આપણે અહીં જોયું કે દોરા એ તાંતણાઓના અને તાંતણા છે એ વિવિધ રેસાઓના બનેલા હોય છે. હવે આપણે અહીં વિવિધ પ્રકારના રેસાઓ જોઈએ. તમે અહીં જોશો તો આ છે કપાસ. કપાસમાંથી આપણે માસ્ક, શર્ટ, પેન્ટ એવું બધું બનાવતા હોઈએ છીએ. બીજા પ્રકારના રેસા છે શણ. શણના રેસા છે એનામાંથી આપણે આ પ્રમાણે કોથળો, કોથળી, પગલૂછણિયા, આસનિયા, આ બધા સિંદરી આવું બધું આપણે એમાંથી બનાવતા હોઈએ છીએ. બીજા પ્રકારના રેસા છે રેશમ. રેશમના રેસામાંથી આપણે દોરાઓ બનાવીએ છીએ, અને તમે અહીં સાડી પણ જોઈ શકો છો. ત્યારબાદ રેસા છે ઊનના. આ ઊન છે એનામાંથી આપણે, ઊનના રેસામાંથી આપણે સ્વેટર, સ્કાર્ફ, મફલર, ચુન્ની આવું બધું આપણે બનાવીએ છીએ. બાળ દોસ્તો, આપણે જે આ રેસા જોયા એ રેસા આપણે કાં તો વનસ્પતિમાંથી મળે છે, અને કાં તો એ રેસા આપણે પ્રાણીઓમાંથી મળે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાને આપણે કુદરતી રેસા તરીકે ઓળખીએ છીએ. જેમ કે જો આપણને એ રેસા વનસ્પતિમાંથી મળેલા હોય તો વનસ્પતિ રેસા, અને એના ઉદાહરણ છે કપાસ અને શણ. કપાસ જે છે એ આપણે વનસ્પતિ છે એટલે વનસ્પતિ રેસા કહેશું. એવી જ રીતે શણ છે. શણના છોડને સામાન્ય રીતે જ્યાં વધારે પાણી હોય એવી જગ્યાએ ઉગાડવામાં આવે છે, અને એને પાણીની અંદર જ્યારે એ છોડ પરિપક્વ થઈ જાય ત્યારે એને પાણીમાં કોહવાઈ જાય એના માટે રાખવામાં આવે છે 15-20 દિવસ સુધી, અને પછી એનામાંથી એનું જે પ્રકાંડ છે એનામાંથી આપણે એના રેસાને અલગ પાડીએ છીએ. બીજા પ્રકાર બીજું છે પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસા, એમાં છે રેશમ. રેશમ છે એ આવા રેશમના કીડાઓ છે કે જે પાંદડાઓને ખાઈ અને રેશમ બનાવે છે. તો આ રેશમના રેસા છે જે આપણે સામાન્ય રીતે 7મા ધોરણમાં શીખવાનું છે, પણ અહીંયા આપણે એ ખાલી એટલું શીખવાનું છે કે રેશમ છે એ રેશમના કીડામાંથી બને છે અને એ કુદરતી રેસા છે. બીજું છે ઊન. ઊન છે એ આપણે ઘેટા, બકરા, ઊંટ, સામાન્ય રીતે જે ઠંડા પ્રદેશોમાં રહેતા યાક એવા બધા જે પ્રાણીઓ છે એનામાંથી આપણે ઊન વધારે પ્રમાણમાં મળે છે, એટલા માટે એ છે આપણા પ્રાણી રેસા. બીજો રેસાઓનો પ્રકાર છે કૃત્રિમ રેસા, જે વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવતા રેસા એટલે કૃત્રિમ રેસા. રાસાયણિક પદાર્થોમાંથી બનાવીએ છીએ અને મનુષ્ય દ્વારા બનેલા છે એટલે માનવ નિર્મિત રેસા તરીકે પણ એને ઓળખીએ છીએ. જેમ કે પોલિસ્ટર, તમે પોલિસ્ટરનું આ કાપડ જોઈ શકો છો. બીજું છે એક્રેલિક રેસા. તમે અહીંયા એક્રેલિક રેસાઓ પણ જોઈ શકો છો. સામાન્ય રીતે એક્રેલિક રેસાઓનો ઉપયોગ આપણે ઝૂલો બનાવવા માટે કે પછી સુશોભનની વસ્તુઓ બનાવવા માટે, જેમ કે ફૂલદાની છે કે એવું બધું બનાવવા માટે જે રેસા વપરાય છે એ, જે દોરી વાપરીએ છીએ એ એક્રેલિકની હોય છે. પછી છે નાયલોન. કપડાં સૂકવવાની આપણી જે દોરી છે એ સામાન્ય રીતે નાયલોનના રેસાઓની બનેલી હોય છે. પાઇપ બનાવવા માટે,
ઘણી બધી જગ્યાએ આપણે નાયલોનના રેસાઓનો ઉપયોગ કરીએ છીએ, એટલે નાયલોન છે એ એક પ્રકારના કૃત્રિમ રેસા છે. બાળ દોસ્તો, આપણે અહીં કુદરતી રેસા અને કૃત્રિમ રેસા એ જોયું. આપણે આ પાઠની અંદર ખાસ તો વાનસ્પતિક રેસાઓની વાત કરવાની છે. વાનસ્પતિક રેસાઓની અંદર સૌથી પહેલું નામ આવશે આપણું કપાસનું. તમે અહીં જોશો તો સૌથી પહેલું જે ચિત્ર તમને દેખાશે એ છે કપાસના છોડનું. આ જે કપાસના છોડ છે એને આપણે જમીનમાં આ પ્રમાણે એનો પાક લઈએ છીએ. એનામાં આ બીજી આકૃતિ છે, એના અંદર તમે જોશો તો એનું ફળ આવે છે. આ ફળને આપણે કહીએ છીએ જીંડવા. શું કહેશું? જીંડવા. હવે આ એનું ફળ છે એ જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે એના અંદર રહેલા બીજની આજુબાજુ સફેદ પ્રકારના આ પ્રમાણેના રેસા જે ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો એ તૈયાર થાય છે. અને એ એનું જે પ્રાવર છે એ પ્રાવરના ભાગેથી એ ફાટે છે, એને આપણે કહીએ છીએ કપાસ. અને આપણે આપણી સાદી ભાષામાં, દેશી ભાષામાં એને કાલા તરીકે પણ ઓળખીએ છીએ. હવે જ્યારે આખે આખા ખેતરની અંદર કપાસનો પાક આવે છે ત્યારે એ કંઈક આ ચોથી આકૃતિ છે એવો દેખાય છે. હવે આજે કપાસ તૈયાર થઈ જાય છે ખેતરમાં, ત્યારબાદ એને આપણે કાં તો મનુષ્ય દ્વારા, માણસો છે એના દ્વારા એને આપણે વીણીએ છીએ, અથવા તો મશીનની મદદ વડે પણ આ કપાસ છે એને આપણે વીણવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે કપાસની ખેતી કરીએ છીએ અને જે કપાસ છે, કપાસના રેસા છે એને આપણે મેળવીએ છીએ. બાળ દોસ્તો, આપણે હમણાં જ કપાસની ખેતી કઈ રીતે થાય છે એ જોયું, કે જેમાં આપણે સૌથી છેલ્લે કપાસના રેસા જ્યારે એના ફળમાં પરિપક્વ થઈ જાય છે ત્યારબાદ માણસો દ્વારા એને આપણે અથવા તો મશીન દ્વારા એને આપણે વીણી લઈએ છીએ. હવે આ રીતે આપણે ખેતરમાંથી જે કપાસ મળે છે એ કંઈક આ રીતનું હોય છે. આ કપાસની અંદર તમે એને અડશો તો તમને અમુક અમુક જગ્યાએ એના બીજ જોવા મળશે. જે બીજ છે એને આપણે અલગ કરી દઈએ. આ રીતે એના બીજ છે એને આપણે કપાસમાંથી જુદા પાડી શકીએ છીએ. અને આ કપાસમાંથી એના બીજને જુદા કરવાની જે ક્રિયા છે એને આપણે પિંજવું તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય? પિંજવું. તો આ રીતે હાથેથી પણ પિંજી શકાય. પહેલાંના સમયમાં તો હાથેથી જ કરતા હતા, પરંતુ હવે યંત્ર દ્વારા પણ આ પિંજવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ રીતે કપાસને આપણે પિંજી શકીએ છીએ. પિંજવું એટલે શું? તો એના કપાસમાંથી એના બીજને અલગ કરવા. બરોબર? તો આ જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ પિંજવું. હવે આ રીતે આપણે કપાસમાંથી જ્યારે એના બીજને અલગ કરી લઈએ છીએ ત્યારે આ રીતના કપાસ છે એ તૈયાર થાય છે. આ કપાસના રેસા છે એને આપણે એક બાજુથી આવી રીતે પકડી અને બીજી બાજુથી તમે દોરાને વડ ચડાવતા જાઓ અને એને તમે ખેંચતા જાઓ. વડ ચડાવતા જાઓ અને ખેંચતા જાઓ. તો આ રીતે તમારો દોરો છે એ તૈયાર થશે. તમે જેટલો લાંબો દોરો કરવો હોય એટલો લાંબો આપણે દોરો કરી શકીએ છીએ. શરત એટલી છે કે આપણે એક બાજુથી વડ ચડાવતા જવાનું છે અને બીજી બાજુથી થોડું થોડું એને ખેંચતા જવાનું છે. તો જોયું બાળ દોસ્તો, આ રીતે આપણે કપાસના રેસામાંથી દોરા તૈયાર કરી શકીએ છીએ. આ જે રીત છે આ પ્રવૃત્તિ પણ તમારે ઘરે કરવાની છે. તમે જો આ પ્રવૃત્તિ કરશો તો તમને પ્રવૃત્તિ કરવાની મજા પણ આવશે અને આ રીતે આપણે આપણા સુતરાઉ દોરા છે એ તૈયાર થશે. બાળ દોસ્તો, આપણે હમણાં જે પ્રવૃત્તિ જોઈ એના અંદર આપણે જોયું કે કપાસ છે એને આપણે વડ વાળી, એની વટ વાળીએ અને એનામાંથી આપણે દોરા બનાવીએ. પણ
આપણે ઘણી બધી સંખ્યામાં અને વધારે લાંબા લાંબા દોરા જોતા હોય તો એવા દોરા તો આપણે એનામાંથી બનાવી ન શકીએ. હાથેથી બનાવીએ તો એ બહુ જ વધારે મહેનતવાળું કામ થઈ જાય. એટલા માટે આપણે દોરા બનાવવા માટે આ રેટિયાનો ઉપયોગ કરીએ છીએ. અને આ રેટિયામાં જે આપણે આ તમે જોઈ શકો છો, આ છે ઊનના રેસા. આ ઊનના રેસામાંથી આ દેવલબેન જે છે એ અત્યારે તમે જોઈ શકો છો કે આ ઊનના રેસામાંથી દોરા બનાવે છે. અને આ જે દોરા છે એ છે ઊનના દોરા. આપણું જે વણાટ કામ છે એ અત્યારે થઈ રહ્યું છે. આપણે અત્યારે કાગળમાંથી વણાટ કામ કરી રહ્યા છીએ. તો આ પ્રમાણે પેટર્ન જે છે એ આપણી કંઈક બનશે. આ રીતે આપણે એક પછી એક ગોઠવી અને આપણું કાપડ તો નથી પણ એક કાગળમાંથી સરસ મજાની આ એક આપણે પ્રવૃત્તિ કરી. પરંતુ તમે અહીંયા જોયું કે જે રીતે આપણે કાગળનો ઉપયોગ કર્યો છે, અલગ અલગ સ્ટ્રીપ વાપરી છે, એવી જ રીતે જો કાગળના બદલે આપણે જો દોરા લઈએ તો આપણી આ કાપડ છે એ તૈયાર થઈ જશે. તો આ રીતે વણાટ કામ કરવામાં આવે છે. તો બાળ દોસ્તો, ચાલો આ તો આપણે કાગળમાંથી પ્રવૃત્તિ કરી, હવે દોરામાંથી વણાટ કામ કઈ રીતે થાય છે એ પણ થોડું આપણે જોઈએ. સૌથી પહેલાં આ દોરાના મોટા રોલને તેના મશીનના કાણાઓમાં એક એક દોરાઓને પરોવવામાં આવે છે. ત્યારબાદ આ રીતે દોરાઓને પરોવ્યા પછી હવે મશીનના બીજા હાથસાળ નામના સાધનની અંદર તમે જોઈ શકો છો એના અંદર પણ એક દોરો પરોવવામાં આવે છે. હવે નીચેના ભાગે પગ વડે એકી સંખ્યાના દોરાઓને આવી રીતે ફસાવવામાં આવે છે. ત્યારબાદ એકી સંખ્યાના દોરાઓને નીચેની બાજુ જ્યારે જશે ત્યારે હાથસાળ જે છે એને સામેની બાજુ ધક્કો મારવામાં આવશે અને બેકી સંખ્યાના દોરાઓ પગ વડે જ્યારે નીચે કરવામાં આવે ત્યારે હાથસાળ સામેની બાજુથી પહેલી પોતાની મૂળ સ્થિતિમાં આવશે. આવી રીતે સતત
હાથ સાળને એક બાજુ અને બીજી બાજુ સામે ધક્કો આપવામાં આવે છે અને પગ વડે એકી સંખ્યા અને બેકી સંખ્યાના દોરાઓને ઉપર નીચે કરવામાં આવે છે અને આ રીતે આ જે મશીન છે એના વડે એને આગળના ભાગે ખેંચવામાં આવે છે જેથી એમાં જે વડ ચડે છે એ વડ આગળના ભાગે ખેંચાય અને કાપડ તૈયાર થાય. તો આ રીતે આપણું સુતરાઉ કાપડ તૈયાર થાય છે. બાળ દોસ્તો, તમે અહીં જુઓ છો એ આપણા ગયા વર્ષે આપણા જ ગામના કેસાભાઈ મહેશ્વરી કે જેઓ હાથસાળનો ઉપયોગ કરી અને કાપડ બનાવે છે એમની મુલાકાતે ગયા હતા. તમે અહીં એમના આ ફોટોગ્રાફ્સ છે એ જોઈ શકો છો. એમના જે આ હાથમાં છે એને આપણે કહેશું હાથસાળ. આ આખે આખું મશીન છે એના વડે આ પાછળના ભાગમાં છે એ કાપડ છે અને આગળના ભાગમાં છે એ દોરા છે. દોરાને આનામાં ફસાવેલા હોય છે અને એનામાંથી કાપડ બનાવે છે. તો ગયા વર્ષે આપણે આવી એક મુલાકાત પણ ગોઠવી હતી કે જેના અંદર કેશાભાઈએ આપણે કાપડ બનાવીને બતાવ્યું. દોસ્તો, આપણે રેસામાંથી કાપડ એ આ પ્રમાણે વણાટકામ દ્વારા પણ કરી શકીએ છીએ અને બીજું તમે અત્યારે જોઈ શકો છો હું આ પ્રમાણે તમે તમારા દાદીને, તમારા મમ્મીને, તમારા ઘરના મોટા જે સભ્યો હોય એને તમે આ પ્રમાણે ગૂંથતા પણ જોયેલા હશે સોયાની મદદ વડે. તો આ જે કામ છે એને આપણે કહીએ છીએ ગૂંથણ. હવે આવી રીતે પણ આપણે કાપડ બનાવી શકીએ છીએ ગૂંથણ દ્વારા. વણાટકામ અને ગૂંથણકામમાં એક ફરક છે. શું ફરક છે? તો તમે અત્યારે આ જે ગૂંથણકામ છે ને આને આપણે આ વણાટકામની અંદર તમે જોયું કે કોઈ એક દોરો આપણે ખેંચી નાખીએ તો આખે આખું કાપડ વિખાશે નહીં. પરંતુ તમે આને ધ્યાનથી જોજો, આજે આપણું આટલું મેં કામ કરેલું છે, તમારું સ્વેટર હોય કે સ્કાર્ફ હોય કે ખાસ તો તમારા પગના મોજા, હવે એનામાંથી તમે કોઈ એક દોરો છે એ આ પ્રમાણે ખેંચતા જશો ને તો આખે આખું જે ગૂંથણ કામ છે એ વિખાતું જશે. તો આજે છે એને આપણે કહેશું ગૂંથણ, કે કોઈ એક જ દોરાને ખેંચવાથી આખે આખું કાપડ છે એ ઉકેલાઈ જાય છે. તો જોયું બાળ દોસ્તો, આને આપણે કહેશું ગૂંથણ કામ. તો આ રીતે આપણે ગૂંથણ કામ પણ કરીને કાપડ જે છે એ બનાવી શકીએ છીએ. બાળ દોસ્તો, થોડો આપણે આ કાપડનો ઇતિહાસ પણ જોઈ લઈએ. તો સૌથી જૂના સમયની અંદર કાપડ જે છે જ્યારે નહોતું, જ્યારે આપણે કોઈ રેસા બનાવતા ન હતા, કુદરતી રેસા પણ આપણી પાસે ન હતા અને કૃત્રિમ રેસા એમ કહીએ કે માણસ ખેતી જ નહોતો કરતો, આદિમાનવ હતો, જંગલમાં ભટકતું જીવન જીવતો હતો, ત્યારે એ લોકો ઝાડની છાલનો, ઝાડના પાંદડાઓનો પોતાના શરીરના અંગોને ઢાંકવા માટે ઉપયોગ કરતો હતો. જેમ જેમ ખેતીની શોધ થઈ ત્યારે સૌથી પહેલાં આપણે કપાસની શોધ થઈ અને કપાસ અને શણ એ સૌથી પહેલે આવ્યા અને એનામાંથી આપણે કાપડ બનાવવાની શરૂઆત કરી. અત્યારે પણ હવે અત્યારનો યુગ એવો છે, આધુનિક યુગ છે કે જેના અંદર આપણે મશીનરી દ્વારા જુદા જુદા કાપડ જે છે એ બનાવીએ છીએ અને આ જુદા જુદા કાપડ માં પણ ઘણા બધા પ્રકારની વેરાયટી એના અંદર તમને જોવા મળશે. એટલે આધુનિક યુગ જે છે એ યંત્રનો યુગ છે એમ આપણે કહી શકીએ. અલગ અલગ પ્રકારના કાપડને આપણે સીવીને પહેરીએ છીએ, છતાં પણ આજના સમયની અંદર પણ સાડી, ધોતીઓ, પાઘડી આ એવા કાપડ છે, એવા વસ્ત્ર છે કે જેનો આપણે માત્ર વસ્ત્ર જ છે અને એને આપણે એવી સરસ રીતે આપણે આપણા અંગની અંદર પહેરીએ છીએ કે આપણે એનાથી સુશોભિત આપણું શરીર છે એ પૂરેપૂરું એનાથી ઢંકાઈ જાય છે. તો બાળ દોસ્તો, આશા રાખું છું કે તમને રેસાથી કાપડ સુધી આ પાઠની અંદર જુદા જુદા ભાગો, કુદરતી રેસા કોને કહેવાય, કૃત્રિમ રેસા કોને કહેવાય, દોરા કઈ રીતે બને છે, કપાસની ખેતી કઈ રીતે થાય છે, દોરાથી કરી અને વણાટકામ કાપડ સુધીની આપણે એની પ્રક્રિયા છે એ તમને સમજાઈ હશે, કઈ રીતે કાપડ બને છે, કયા કયા સાધનોનો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તો આ બધું જે છે એ તમને સમજાયું હશે. તો આશા રાખું છું કે તમે આ પ્રવૃત્તિઓ ઘરે કરશો અને આ પાઠને વ્યવસ્થિત રીતે સમજશો. કોરોનાના સમયમાં ઘરે રહો, સુરક્ષિત રહો. અસ્તુ.